એને પહોંચી વળા એ રીતે જ કામ કરવું પડે અને દરેક માણસ ઔદ્યોગિક એકમમાં તમે જુઓ કે આખા એકમમાં નવ્વાણું માણસો સો માણસ કામ કરે છે નવ્વાણું માણસો શિસ્તબદ્ધ રીતે કામ કરે છે એક માણસ ગેરશિસ્તથી ગમે તે રીતે મન ફાવે એમ કામ કરે છે પરિણામ પરિણામ એ આવી શકે કે કદાચ એની કોઈ ક્ષતિ એની બેદરકારી એની ભૂલના કારણે જો કોઈ અકસ્માત થાય એ અકસ્માતના કારણે નિર્દોષ બાકીના માણસો પણ મરી જઈ શકે છે એટલે એકની ભૂલનો ભોગ અનેક લોકોએ બનવું પડે એટલે મિત્રો આ વાત બહુ અગત્યની છે કે માલ સામગ્રીનો બગાડ અટકાવવો હોય સમયસર કામનું આયોજન કરવું હોય હમણાં જ કહ્યું કે એક વિભાગ બહુ ઝડપી છે એક વિભાગના કર્મચારીઓ બહુ સારા છે કાર્યક્ષમ છે નિષ્ઠાપૂર્વક કામ કરે છે પણ એકાદ વિભાગના કર્મચારીઓ ઢીલા છે આરસુ છે બેદરકાર છે કામ નથી કરતા તો એકમના લક્ષ્યાંકો સિદ્ધ નહીં થઈ શકે એટલે તમામ વ્યક્તિઓ તમામ વિભાગો દ્વારા એમને જે સૂચના ઉપરી અધિકારી આપી હોય એમના સુપરવાઇઝર એ કામને જોતા હોય મૂલ્યાંકન કરતા હોય એવોલ્યુશન કરતા હોય કે ભાઈ આ ડિપાર્ટમેન્ટ ધીમું છે તમે સ્પીડઅપ કરો અને એ જે સૂચના આપે એનું પાલન કરવામાં આવે સહકાર આપવામાં આવે અને તો જ ઔદ્યોગિક એકમના નિર્ધારિત લક્ષ્યાંકો સમયસર પરિપૂર્ણ થઈ શકે એટલે સમયસર આયોજન માટે લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે શિસ્ત જરૂર છે માલ સામગ્રીનો બગાડ અટકાવવા માટે તમે નિયમોનું પાલન ન કરો બેદરકારીપૂર્વક કે બીજી કોઈ રીતે જો કામ કરશો તો અકસ્માતનો ભોગ બની શકો છો માલસામાનનો બગાડ વધારે થશે બે ફૂટ બે મીટર કાપડ જોતું હોય એને પાંચ મીટરના તાકામાં કાતર મારી દઈએ એટલે શું થાય ત્રણ મીટર વેસ્ટ જ જાય આપણે પહેલાં માપ લઈ લઈએ કે ભાઈ બે જ જોઈએ છે બે પોઈન્ટ એક કે પાંચ કે જે હોય નજીકનો એટલા ફિગર પ્રમાણેનો જ કટ લઈને તમે કામ કરી શકો તો વેસ્ટેજ ઓછામાં ઓછો જાય એટલે અહીંયા બગાડને અટકાવવો હોય તો તમારે એકોર્ડિંગલી કામ કરવું પડશે શિસ્તનું પાલન કરવું પડશે ઔદ્યોગિક અકસ્માત ઘટાડવા માટે મેં કહ્યું કે રોડ ઉપર જતા હો એક જ વ્યક્તિ નિયમનો ભંગ કરે ટ્રાફિકના રોંગ સાઈડમાં આવ્યો શું હાલત થાય અકસ્માત થાય એ તો મરે પણ પેલો નિયમિત ચાલનાર શિસ્તનું પાલન કરનાર એને મારતો જાય એટલે મિત્રો કોઈ એક વ્યક્તિ શિસ્તનો ભંગ કરશે બેદરકારી દાખવશે તો એનું પરિણામ એકમના મતલબ કે સમાજના તમામ લોકોએ સહન કરવાનું આવે છે એટલે અકસ્માતો ઘટાડવા હોય નિવારવા હોય તો એના માટે પણ શિસ્તબદ્ધ કાર્ય કરવું શિસ્તનું પાલન કરવું એ જરૂરી છે અને પરિણામ એ આવશે કે જે એકમની અંદર કર્મચારીઓ શિસ્તબદ્ધ કામ કરતા હશે એ એકમ વધુમાં વધુ નફો કમાઈ શકશે એ એકમ સારી ક્વોલિટીવાળી વસ્તુનું ઉત્પાદન કરી શકશે એ એકમમાં બગાડ ઓછો થશે ઉત્પાદનનું સાતત્ય જળવાશે સમયસર ઉત્પાદન અને વેચાણની પ્રવૃત્તિઓ થશે એના પરિણામે એકમનો નફો વધશે શેર હોલ્ડરોને વધુ સારું ડિવિડન્ડ આપી શકાશે બોનસ આપી શકાશે સમાજમાં એ એકમની પ્રતિષ્ઠામાં વધારો થશે અને એટલે જ એકમની પ્રતિષ્ઠા વધારવા માટે પણ શિસ્તના ધોરણોનું પાલન કરવું જરૂરી છે અને સારા જન સંબંધો વિકસાવવા માટે તમે કોઈની સાથે સદભાવનાપૂર્વક વર્તો સારી રીતે વર્તન કરો જે વાત કહેવાની છે એ સારી રીતે કહો કાણાને કાણો કહીએ તો એને દુઃખ થાય કે ભાઈ હું આંખ વગરનો છું આ આંધરાના આધરો કહેવાથી આપણે જાણીએ છીએ કે આની મર્યાદા છે પણ એ જ વસ્તુને હાઈલાઈટ કરવાથી એ વ્યક્તિની લાગણીને ઠેસ પહોંચે છે એને પ્રેમથી કે ભાઈ તમારી એકા કાર્યક્ષમતા નથી તો જરા ચાલો હું તમને મદદ કરું એમ કરીને પોઝિટિવલી જો તમે વાત કરો આ જ વાત આ જ બાબતને સરળતાપૂર્વક સરહૃદયતાપૂર્વક માનવતાપૂર્વક એક સભાનતાપૂર્વક તમે કામ કરો કે ભાઈ આ મારી જવાબદારી છે નૈતિક જવાબદારી સમજીને કર્તવ્યનું પાલન કરો તો સમાજના અંદર ક્યાંય કોઈ ઝઘડો ન થાય કોઈ દુઃખી ન રહે સર્વે ભવંતુ સુખીના હા મા કશીત દુઃખ ભાગ ભવે કોઈ જગ્યાએ કોઈને દુઃખ ન પડે દરેક પોતાની ફરત કૃષ્ણ ગીતામાં એ જ કહ્યું છે અને એનું જો પાલન કરવામાં આવે કર્મ એટલે જ શિસ્ત શિસ્તબદ્ધ રીતે કામ કરવું એનું જ નામ કર્મ છે દરેક વ્યક્તિ પોતાની જવાબદારીપૂર્વક પોતાની કર્તવ્યનું પાલન કરે તો સારા સમાજનું સર્જન થાય પરસ્પર બધા સુખી થાય અને તમે જુઓ કે બે માણસો વચ્ચે પ્રેમ ભાવના સંબંધ સારા સ્નેહ સંબંધો વિકસે સારા જનસંબંધો ઔદ્યોગિક જન જનસંબંધો એની બહુ જ મહત્ત્વ રહેલું છે સારા જનસંબંધ કે રમવા એના માટે તો પબ્લિક રિલેશન ઓફિસરની નિમણૂક કરવામાં આવતી હોય છે એટલે આ બધી બાબતોનો લાભ માત્ર ને માત્ર શિસ્તના કારણે મળી શકે મિત્રો એનું મહત્ત્વ અંગે જો મારે કહેવું હોય તો એક જ વાક્યમાં હું કહું કે સંચાલનની સફળતાના આધારની ચાવી અથવા તો એની પૂર્વશરત એ ઔદ્યોગિક શિસ્ત છે અને હવે એ પછીના ઔદ્યોગિક ગેરશિસ્તના કારણો આમાંથી શિસ્તનું પાલન ન થવાથી જે પ્રશ્નો ઊભા થાય છે અને એ માટેના કારણો કયા જવાબદાર છે એ અંગે શ્રી ડીએ પટેલ સાહેબને હું વિનંતી કરું કે તમને આ અંગે માર્ગદર્શન આપે પટેલ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્રિન્સિપલ ત્રિવેદી સાહેબે શિસ્ત વિશેનો ખ્યાલ કોન્સેપ્ટ ખૂબ જ સરળ અને સામાન્યમાં સામાન્ય વિદ્યાર્થી સમજી શકે એવી રીતે દાખલા દલીલો સહિત તમને સમજાવ્યો કે ભાઈ શિસ્ત એ જ્યાં પણ માનવીઓનો સમૂહ કામ કરતો હોય જ્યાં પણ વ્યવસ્થા તંત્ર હોય ત્યાં યોગ્ય રીતે વ્યક્તિ પોતાની ફરજ બજાવી શકે તંદુરસ્ત વાતાવરણમાં અનુશાસિત વાતાવરણમાં યોગ્ય રીતે કામ થઈ શકે સંકલિત રીતે કામ થઈ શકે એટલા માટે શિસ્ત એ બહુ જ આવશ્યક છે આપણે જાણીએ છીએ કે શિસ્તના પાઠ બાળપણથી જ આપણને ભણાવવામાં આવે નાનું બાળક હોય તો એના માતા પિતા એને ઘરમાં કેવી રીતે વર્તન કરાય જાહેર જીવનમાં કેવી રીતે વર્તન કરાય મહેમાન આવે તો કેવી રીતે વર્તન કરાય એના પાઠ શીખવતા હોય છે અને જે વર્તન આપણે ઘરમાં રિલેક્સ વાતાવરણમાં કરતા હોઈએ એ જાહેરમાં ના પણ કરીએ મહેમાન આવે ત્યારે આપણું વર્તન બહુ જ રિસ્પેક્ટવાળું જોવા મળે તો શિસ્ત એ સાહેબે કહ્યું એમ કે પરિવાર એ પણ એક પ્રકારનું વ્યવસ્થાતંત્ર છે એટલે પરિવારમાં પણ શિસ્તની જરૂર પડે તો સંચાલનના આધુનિક ખ્યાલમાં સંચાલન એટલે કાર્યોનો સમૂહ અને કાર્યો વ્યવસ્થિત રીતે કરવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે અને વ્યવસ્થા તંત્ર એટલે જ્યાં અનેક કર્મચારીઓ અનેક અધિકારીઓ વ્યક્તિઓનો સમૂહ કાર્ય કરતો હોય અને સમૂહ જ્યારે કાર્ય કરતો હોય ત્યારે મિત્રો કાર્ય સારી રીતે થાય કાર્યમાં વિક્ષેપ ઊભો ના થાય અને જવાબદારીપૂર્વક બધા કાર્ય કરી શકે એટલા માટે એ શિસ્ત બહુ જ આવશ્યક છે ટૂંકમાં શિસ્ત એટલે યોગ્ય રીતે કામ કરવા માટે યોગ્ય વર્તન કરવા માટે ફરજ પાડવી એનું નામ શિસ્ત શિસ્તની આ બધી વાતો એ દરેક વ્યવસ્થા તંત્રમાં હોવા છતાં ક્યાંક ને ક્યાંક અશિસ્ત થતી જોવા મળે છે એ પણ એક સત્ય હકીકત છે તો ગેરશિસ્ત કે અશિસ્ત શા માટે થાય છે એના કારણો પ્રત્યે પણ સભાનતા હોવી જરૂરી છે કારણ કે સામાન્ય સંજોગોમાં કર્મચારી હોય કે અધિકારી હોય કે માનવી હોય સામાન્ય સંજોગોમાં નોર્મલ માનવી એ ગેરશિસ્ત કરવાનું કે અશિસ્ત કરવાનું વિચારતા નથી ઘણી વખત પરિસ્થિતિનું એવું નિર્માણ થતું હોય કે એક યા બીજા કારણોસર ગેરશિસ્ત કરવા માટે કે અશિસ્ત કરવા માટે કર્મચારીઓને નકારાત્મક પ્રેરણા મળતી જોવા મળે છે તો આ ગેરસિસ્ત થવાના વ્યવસ્થા તંત્રીએ કારણો કયા વ્યવસ્થા તંત્રમાં એવી કંઈક ઘટના બને છે કે જેના કારણે કર્મચારીઓ ગેરશિસ્ત કે અશિસ્ત અથવા તો નીતિ નિયમોનો ભંગ થાય એવું વર્તન કરતા જોવા મળે છે તો એના કારણોમાં સૌથી પહેલાં અધિકારીઓના પૂર્વગ્રહો મિત્રો પૂર્વગ્રહ એટલે કોઈ પણ વ્યક્તિ વિશે કે કોઈ પણ કર્મચારી વિશે ખરેખર વિશ્લેષણ કર્યા વગર વાસ્તવિકતાને ધ્યાનમાં રાખ્યા સિવાય અગાઉથી એક ખ્યાલ બાંધી દો ઘણી વખત અધિકારીઓ એવું કરતા હોય કે એના મગજની અંદર એના માનસમાં અમુક કર્મચારી પ્રત્યે અગાઉથી એક એવો એક ખ્યાલ બંધાઈ ગયો હોય કે એક્સ કર્મચારી એટલે તો નક્કામ પૂર્વગ્રહ રીતે કેટલાક કર્મચારીઓ કામ કરતા હોય વ્યવસ્થા તંત્રની અંદર કે કોઈ એક વિભાગની અંદર તો મેનેજર કેટલાક વ્યક્તિઓ માટે આવા પૂર્વગ્રહો રાખીને ચાલતા હોય એટલે હંમેશા એવા કર્મચારીઓની ભૂલો શોધવાનું કામ કરતા હોય હકીકતમાં તો એમની વિશિષ્ટતાઓ શોધવી જોઈએ અને વિશિષ્ટતાઓને જો પ્રોત્સાહન આપવામાં આવે તો ચોક્કસ એને પ્રેરણા આપી શકાય પણ ઘણા અધિકારીઓ કેટલાક કર્મચારીઓને જાણી જોઈને પૂર્વગ્રહથી પીડાઈને એક ખ્યાલ બાંધીને એ કર્મચારીની ભૂલો ક્ષતિઓ ક્યારે જોવા મળે અને એને ઠપકો આપવો એ પ્રમાણે વર્તન કરતા હોય છે અને એને પરિણામે અધિકારીઓના પૂર્વગ્રહપૂર્વકના વર્તનથી કંટાળીને ઘણી વખત કર્મચારીઓ એવા અધિકારીઓ સામે કે એવા કર્મચારીઓ સામે બળવો કરતા જોવા મળે સ્વાભાવિક છે કે સ્પ્રિંગ એક લેવલ સુધી દબાય પણ પછી એ લેવલથી પણ વધારે સ્પ્રિંગ દબાય તો છટકે તો ઘણીવાર જેન્યુઇન અને વ્યવસ્થિત કર્મચારી અને એના પ્રત્યેનું વર્તન જો અધિકારીનું પૂર્વગ્રહ પ્રેરિત હોય અને વારે ઘડીએ કારણ વગર સતત એની નાની નાની વાતોમાં એને ટોર્ચરિંગ કરતા હોય તો પૂર્વગ્રહયુક્ત અધિકારીઓનું વર્તન એ કર્મચારીને અશિસ્ત કરવા માટે કે ગેરશિસ્ત કરવા માટે પ્રેરે છે પછી કંટાળીને કર્મચારી એવા અધિકારી સામે ખુલ્લમ ખુલ્લા બળવો કરે અથવા એની સામે કોર્ટ કાનૂની કાર્યવાહી કરે અથવા તો એમ કે થાય એ કરી લેજો ટૂંકમાં આખું વાતાવરણ એ ડોળાય અને અશિસ્ત ઉદભવે તો પહેલી જવાબદારી અધિકારીની બને છે કે પૂર્વગ્રહ રાખીને ચાલવું જોઈએ નહીં કારણ કે દરેકે દરેક વ્યક્તિમાં કંઈકને કંઈક સારી બાબતો પડેલી હોય છે અને કે સ્ટડીમાં એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિની તમે ખરાબ બાબતોની નોંધ રાખો એના બદલે એની વિશેષતાઓ કે સારી બાબતો એની નોંધ રાખીને જો એને પ્રેરણા આપવામાં આવે અને પૂર્વગ્રહથી મુક્ત રહીને અધિકારી તટસ્થ જો વર્તન કરે તો ગેરશિસ્ત ઉદ્ભવે નહીં અશિસ્ત ઉદભવે નહીં એટલે પૂર્વગ્રહપૂર્વકનું અધિકારીઓનું વર્તન મિત્રો એ ઇન્ડસ્ટ્રીમાં વ્યવસ્થા તંત્રમાં સંચાલનમાં ગેરશિસ્ત જન્માવવા માટેનું મહત્વનું કારણ છે અમાનુષી વર્તન અને અમાનવીય વર્તન મિત્રો આપણે બધા જાણીએ છીએ કે કર્મચારીઓ જ્યારે કંપનીમાં કામ કરતા હોય ત્યારે એ કંપનીના સ્ટેક હોલ્ડર છે એ કોઈ વેઠિયા કે કોઈ મજૂર કે કોઈ નોકર કે કોઈ મજબૂર નથી કર્મચારી પોતાની લાયકાતને અનુરૂપ એ કામ કરે છે અને એના બદલામાં એ વળતર મેળવે છે કર્મચારી કંપનીના ધ્યેય સિદ્ધ કરે છે અને એની સાથે સાથે પોતાના ધ્યેય સિદ્ધ કરે છે એટલે હંમેશા કર્મચારીને વેઠ્યો ના ગણવો જોઈએ એની સાથે માનવીય વર્તન થવું જોઈએ અને દરેક માનવીઓને મિત્રો ગમો અણગમો લાગણી કેટલીક મર્યાદાઓ ક્યારેક એનું મૂડ બહુ સારું હોય ક્યારેક સ્વાભાવિક રીતે થાકેલો હોય કે ટાયર્ડ હોય તો ક્યારેક એના કાર્યમાં થોડું વધઘટ એ થયા કરે એટલે કર્મચારી પ્રત્યે જો અધિકારી અમાનુષી વર્તન કરે એને માનવી સમજવાને બદલે વેઠ્યો સમજે એના વ્યક્તિત્વને નુકસાન થાય એના સેલ્ફ રિસ્પેક્ટને સોમાનને હાનિ પહોંચે એવા એવા શબ્દો બોલે અપશબ્દોનો પ્રયોગ કરે તો સ્વાભાવિક છે મિત્રો કે એને અમાનુષી વર્તન કહેવાય ઇવન પ્રાણીઓ પર પણ અમાનુષી વર્તન આપણે ના કરી શકીએ જ્યારે વ્યવસ્થા તંત્રની અંદર કાર્ય કરતા કર્મચારી ઉપર ઘણી વખત અધિકારીઓ કે ઉપરી અધિકારીઓ અમાનુષી વર્તન કરે શારીરિક ઈજા પહોંચાડે જાહેરમાં એનું અપમાન કરે તો આ બધા અધિકારીઓના વર્તનને અમાનુષી વર્તન કહેવાય અને એક લેવલ સુધી આવું અમાનુષી વર્તન એ કર્મચારી કદાચ સહન કરે પણ સોવાની કર્મચારી હોય લાયકાતવાળા કર્મચારી હોય તો આવું અમાનુષી વર્તન ક્યારેય એ સહન નહીં કરે અને અધિકારીની મર્યાદા તોડીને ઘણી વખત ગેરશિસ્ત થાય એવી રીતે પછી એનો પ્રતિકાર કરશે એનું રિએક્શન વ્યક્ત કરશે તો અમાનુષી વર્તન કે જે આપણે સામાન્ય રીતે કોઈ પણ ઉપર ના કરી શકીએ એવું સહન ના થઈ શકીએ એવું ટૂંકમાં અમાનવીય તો એ પણ અશિસ્તનું એક કારણ બને છે અને એને કારણે ઘણી વખત કંટાળીને કર્મચારીઓ એ ગેરશિસ્ત કે અશિસ્ત આચરે છે જાહેરમાં અધિકારીની વિરુદ્ધમાં એક પ્રકારની ચળવળ ચલાવે છે અને પરિણામ એક ગેરશિસ્ત ઉદ્ભવે છે અમાનવીય વર્તન મિત્રો હ્યુમન રાઇટ્સ એ આજે વૈશ્વિક કક્ષાએ સ્વીકૃત બાબત બની છે દરેક માનવીને પોતાનો એક અધિકાર હોય માનવી માનવીય સામાજિક પ્રાણી છે તો માનવીને કેટલાક સામાજિક કામ પણ હોઈ શકે સામાજિક જવાબદારીઓ પણ હોઈ શકે હવે જો કોઈ અધિકારી કર્મચારીને એમ કે કે કમ્પલસરી બધાએ ઓવરટાઇમ કરવાનો જ છે બધા હન્ડ્રેડ પર્સન્ટ કર્મચારીઓને કોઈ પણ કારણ સ્વીકારવામાં આવશે નહીં તો આ માની વ્યવ મિત્રો ઓવરટાઇમ કરવા માટે વિનંતી કરી શકે અપીલ કરી શકે શક્ય છે કે કંપનીને જરૂરિયાત હોય કોઈ સમયમાં બહુ મોટો ઓર્ડર મળ્યો હોય વધારે ઉત્પાદન કરવું હોય તો આગ્રહ કરી શકે અધિકારી કે ભાઈ એવી અપેક્ષા રાખીએ છીએ કે મોટાભાગના મિત્રો એ ઓવરટાઇમ કરે અને એના બદલામાં વળતર મળશે પણ પછી એનો હુકમ જ કરવામાં આવે કે બધાએ કમ્પલસરી કોઈ પણ કારણ અને હવે કોઈનું દાખલા તરીકે લગ્ન થવાનું હોય અને એને આગ્રહ રાખે તને રજા નહીં મળે તો મિત્રો એ અમાનવીય વાત થઈ તો માનવી છે અને બધા કેસમાં કેટલાક અપવાદરૂપ સંજોગોમાં એની સાથે માનવીય વર્તન કરવું પડે કોઈની દાખલા તરીકે માતા પિતા બીમાર હોય અને અધિકારી એમ કે અત્યારે પીક સિઝન ચાલે છે રજા નહીં મળે તો એ અમાનવીય વાત થઈ મિત્રો માતા પિતા સ્વજન એના દીકરા કે દીકરી આ બધું એ પણ સામાજિક પ્રાણી છે તો એની સાથે આવું અમાનવીય વર્તન જો અધિકારી કરે તો એવા સમયે પછી કર્મચારી એ એનું રિએક્શન આપે છે અશિસ્ત કરે છે નીતિ નિયમોને નેવે મૂકીને ઘણી વખત વર્તન કરતા જોવા મળે છે તો અમાનવીય અને અમાનુષી વર્તન મિત્રો એ ઘણી વખત કર્મચારીઓને ગેરશિસ્ત માટે પ્રેરવાનું એક બીજું અગત્યનું મહત્ત્વનું કારણ છે કાર્ય ફાળવણીમાં ભેદભાવ કોઈપણ વ્યવસ્થા તંત્રમાં મિત્રો વ્યવસ્થા તંત્રની રચના વખતે કામની વહેંચણી કરવામાં આવે કંપનીના જે મુખ્ય કાર્યો છે એ કાર્યો પ્રમાણે જુદા જુદા કર્મચારીને એની લાયકાતને ધ્યાનમાં રાખીને કાર્ય ફાળવવામાં આવે હવે ખરેખર તો જે વ્યક્તિ જેમાં નિષ્ણાત હોય જેમાં એને રસ હોય જે કાર્યને ન્યાય આપી શકતો હોય એવું કાર્ય જો વ્યક્તિને સોંપવામાં આવે કે કર્મચારીને સોંપવામાં આવે તો બહુ સારી રીતે અને કાર્યને એક રમત સમજીને સહજતાથી એ કરી શકે પણ ઘણી વખત અધિકારીઓ શું કરતા હોય કાર્ય ફાળવણીમાં અન્યાય કરતા હોય રાઈટ વ્યક્તિને રાઈટ કામ ના સોંપતા હોય ખરેખર જે લાયકાતવાળી વ્યક્તિ હોય એફિસિયન્ટ વ્યક્તિ હોય એને એની ઈચ્છા પ્રમાણેનું અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો એને અનુકૂળ આવે એવું કાર્ય સોંપવાને બદલે જાણી જોઈને એને ના ગમે એવું કાર્ય સોંપવામાં આવતું હોય છે બધા તંત્રમાં સરકારી તંત્રમાં અને ઇવન ખાનગી કંપનીઓમાં પણ આવું બનતું જોવા મળે છે અંદરવંદરના અંદરના પોલિટિક્સને કારણે જાણી જોઈને કાર્યક્ષમ અધિકારી હોય તો એને એવી જગ્યાએ બદલી કરી દેવામાં આવે કે જ્યાં એની કાર્યક્ષમતાની કાર્યક્ષમતા પુરવારજ ના કરી શકે અને ખોટી વ્યક્તિને જાણી જોઈને એને પ્રતિષ્ઠા મળે એવી જગ્યાએ નિમણૂક કરવામાં આવે તો કાર્યની જે વહેંચણી છે યોગ્ય વ્યક્તિને યોગ્ય કાર્ય ફાળવવું જોઈએ એમાં જો ભેદભાવ કરવામાં આવે અને કાર્યની ફાળવણી યોગ્ય રીતે ના થાય ત્યારે સ્વાભાવિક છે કે વ્યક્તિ કાર્યક્ષમ છે બીજાની સરખામણીમાં વધુ કામ કરવા તત્પર છે પોતે પોતાની કાર્ય અંગેની એ પ્રૂવ કરી બતાવેલી હોય એનો ભૂતકાળનો રેકોર્ડ બોલતો હોય અને છતાંય એને એ કાર્યથી ખસેડી લેવામાં આવે કોઈપણ પ્રકારના વ્યાજબી કારણો વગર ત્યારે સ્વાભાવિક છે કે એવી વ્યક્તિ એ પોતાને કાર્યની ફાળવણીમાં અન્યાય થયો છે એવી લાગણીથી પીડાય છે અને ઘણી વખત પછી એ કંટાળીને અશિસ્ત કરવા માટે કે ગેરશિસ્ત કરવા માટે પ્રેરાય છે અને એ પણ સામે રિએક્શન એનું એવું આપે કે અધિકારી વિશે જાત જાતની અફવાઓ ફેલાવે તો કાર્યની ફાળવણી જો પ્રોપર ના થઈ હોય યોગ્ય વ્યક્તિને યોગ્ય લાયકાતવાળી વ્યક્તિને યોગ્ય એનો માન સન્માનને મોભો જળવાય એવું કાર્ય સોંપવામાં ના આવ્યું હોય તો એવી વ્યક્તિ એ લઘુતા ગ્રંથિથી પીડાય અને ગેરશિસ્ત કરવા માટે ગેરશિષ્ટ આચરવા માટે એ નકારાત્મક પ્રેરણા અનુભવે છે તો કાર્ય ફાળવણીમાં ભેદભાવ આપણામાં એક કહેવત છે ને જમવામાં જગલો ને કૂટવામાં ભગલો સારું કામ હોય તો અધિકારી એના જે ખુશામત્તિયા હોય એને સોંપે અને ગમે તેવું કંટાળાવાળું કામ હોય તો ખરેખર લાયકાતવાળા કાર્યક્ષમ વ્યક્તિને સોંપે તો સ્વાભાવિક છે કે એની લાગણી દુભાય અને ખુશામતિયા કે જેને ખરેખર કાર્યક્ષમતા નથી એને સરળ અથવા તો અનુકૂળ આવે એવું પ્રતિષ્ઠાવાળું કામ સોંપે તો કાર્ય ફાળવણીનો ભેદભાવ મિત્રો ના છૂટકે પછી એ જે તે કર્મચારી જેને અન્યાય થયો હોય જેને ભેદભાવ થયો હોય એને ગેરશિસ્તવાળું વર્તન કરવા માટેની પ્રેરણા પૂરી પાડે છે તો કાર્યની ફાળવણીનો ભેદભાવ એ પણ અશિસ્તનું એક મહત્ત્વનું કારણ છે કાર્યબોજની ફાળવણીમાં અસમાનતા કાર્યની ફાળવણી મિત્રો અને કાર્ય બોજ વર્કલોટની ફાળવણી બંનેમાં ભેદ છે કાર્ય એટલે ટેકનિકલી એના ફીચર્સને ધ્યાનમાં રાખીને દાખલા તરીકે ખરીદ વેચાણ ઉત્પાદન એન્જિનિયરિંગ નાણાં વિભાગ આ બધા એ કાર્યો કહેવાય કાર્ય બોજ એક જ વ્યક્તિ જે વિભાગમાં કાર્ય કરે છે એ વિભાગમાં પોતે અમુક મર્યાદામાં એ કાર્યને ન્યાય આપી શકે એને કાર્ય બોજ તરીકે ઓળખ કોઈ પણ વ્યક્તિ અમર્યાદિત કાર્ય કરી શકે નહીં દાખલા તરીકે કોઈ